હલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે એક સમર સ્પેશિયલ રેસિપી બનાવવાની છે, જે છે સ્ટફ માંગો કુલ્ફી. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી. સૌ પ્રથમ એક કડાઈમાં 500 ml જેટલું મિલ્ક લેવાનું છે અને તેને આપણે ગરમ કરવા રાખી દઈશું. મિલ્ક થોડુંક ગરમ થાય એટલે પછી તેમાં આપણે 200 ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. કન્ડેન્સ મિલ્કની જગ્યાએ તમે શુગર એડ કરી શકો. એકદમ સરખી રીતના મિક્સ કરી લઈશું અને તેમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. હવે મેં 2 ટેબલસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે. તેમાં 1 ટેબલસ્પૂન જેટલું કોર્નફ્લોર એડ કરી થોડું મિલ્ક એડ કરી અને તેને મિક્સ કરી લઈશું. દૂધમાં બોઇલ આવવા લાગેલું છે એટલે તેમાં આપણે તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ એડ કરી અને એકદમ સરખી રીતના મિક્સ કરી લઈશું. હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી એકદમ સરખી રીતના મિક્સ કરી લઈશું. પિંચ જેટલું કેસરને દૂધમાં પલાળીને રાખેલું હતું તે એડ કરીશું. હવે આ મિશ્રણ એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે તો રેડી છે. તેને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી સાઈડ પર રાખી દઈશું. હવે આપણે મેંગો લઈશું, તેનો ઉપરનો ભાગ કાપીને અને વચ્ચેનો જે ગોટલાવાળો ભાગ હોય તેને આપણે કાઢી લઈશું. બતાવ્યા પ્રમાણે આપણે ધીમે ધીમે કરીને ગોટલાનો પાર્ટ રિમૂવ કરી દઈશું અને આવી જ રીતના બધી જ મેંગોને રેડી કરી લઈશું. બધી જ મેંગોને આવી રીતે રેડી કરીને આપણે કપમાં રાખી દઈશું, જેથી સ્ટફિંગ કરતી વખતે આપણને ઈઝી પડે. હવે દૂધનું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો તેમાં 2 ટેબલસ્પૂન જેટલા ડ્રાયફ્રૂટ એડ કરીશું અને 2 ટેબલસ્પૂન જેટલી ટૂટી ફ્રૂટી એડ કરીશું અને સરખી રીતના મિક્સ કરી લઈશું. કુલ્ફીનું મિશ્રણ રેડી છે તો તેને આપણે તૈયાર કરેલી જે મેંગો છે તેમાં આપણે ભરી લઈશું અને આવી જ રીતે બધી જ મેંગોને ભરી લેવાની છે. જો 500 ml મિલ્ક લીધું હોય તો તેમાંથી 6 થી 8 નંગ જેટલી મેંગો રેડી થશે. બધી જ મેંગોને સ્ટફ કરીને રેડી કરી લીધી છે. હવે જે આપણે મેંગોને કટ કરતી વખતે જે અપર પાર્ટ હતો તેનાથી આપણે તેને બંધ કરી દઈશું. હવે તૈયાર કરેલી મેંગોને ફ્રીઝરમાં 8 થી 10 કલાક યા ઓવરનાઇટ આપણે સેટ કરવા રાખી દઈશું. મેંગોને ઓવરનાઇટ માટે ફ્રીઝ કરેલી હતી તે એકદમ સરસ રીતના સેટ થઈ ગઈ છે. હવે તેનો અપર પાર્ટ રિમૂવ કરી અને તેની સ્કિનને આપણે પીલ કરી લઈશું. બધી જ મેંગોને પીલ કરીને રેડી કરી લીધી છે.
હવે તેને આપણે સ્લાઈસમાં કટ કરીશું। આવી જ રીતના બધી જ મેંગોની આપણે સ્લાઈસ કરી લઈશું। જ્યારે કુલ્ફીને સર્વ કરવાની હોય ત્યારે જ તેને સ્લાઈસ કરવાની છે અને તેને ઇન્સ્ટન્ટ જ સર્વ કરવાની હોય છે। તો આપણી બધી જ સ્લાઈસ રેડી છે, હવે તેને આપણે ગાર્નિશ કરીશું। તેના માટે મેં ટૂટી ફૂટી લીધી છે, તેનાથી ગાર્નિશ કરીશું। ડ્રાય ફ્રૂટની કતરણ છે, તેનાથી ગાર્નિશ કરી લઈશું। રોઝ સિરપ લીધું છે, તેને આપણે કુલ્ફી પર પોર કરી લઈશું। તો રેડી છે સમર સ્પેશિયલ એવી રેસીપી સ્ટફ મેંગો કુલ્ફી। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ।